તો પ્રથમ પદ જે છે એને આપણે એ વડે દર્શાવીએ છીએ એ સિમ્બોલ છે એ અને જે તફાવત જે છે એ તફાવતને આપણે ડી વડે દર્શાવીએ છીએ ડી એટલે કે ડિફરન્સ ગુજરાતીમાં તફાવત કહેવાય ઇંગ્લિશમાં આપણે ડિફરન્સ કહીએ છીએ

બરોબર છે બેટા અને આજ જે સમાંતર શ્રેણી જે છે તફાવત જોવો હોય તો ત્રણ માઇનસ એક કરી નાખો કદાચ પાંચ માઇનસ ત્રણ કરી નાખો કાતો સાત માઇનસ પાંચ કરી નાખો કદાચ નવ માઇનસ સાત કરો કોઈ પણ કરો બધાનો તફાવત સરખો જ આવવાનો છે તો આ જે સમાંતર શ્રેણી છે એનો તફાવત છે બે એટલે આપણને અહીંયાથી વસ્તુ ખબર પડે કે જ્યારે પણ કોઈ સમાંતર શ્રેણી હોય તો સમાંતર શ્રેણી પરથી આપણે એનો પ્રથમ પદ પણ મળી શકે અને સમાંતર શ્રેણી પરથી આપણે સમાંતર શ્રેણીનો તફાવત પણ મળી શકે બરાબર છે તો આપણે એમાં થોડા એક્ઝામ્પલ જોઈએ એટલે બેટા આપણને ખ્યાલ આવે અને તમને લોકોને આઈડિયા આવે કે ધારો કે સમાં શ્રેણી લઉં છું સાત બાર સત્તર ડોટ ડોટ બીજી બેટા એક સમાંતર શ્રેણી લઉં છું માઇનસ પાંચ માઇનસ ત્રણ માઇનસ એક એક ત્રણ પાંચ ડોટ 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 હવે ત્રીજી એક સમાંતર શ્રેણી લઉં છું બેટા હું આઠ છ ચાર બે જીરો બરાબર છે માઈનસ બે આવી રીતે બીજી એક સમાંતર શ્રેણી છે પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ડોટ 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 બરાબર છે આ ચોથી સમાંતર શ્રેણી છે હું પાંચમી એક સમાંતર શ્રેણી જોવા જાઉં છું તો કંઈક આવી છે સાત અગિયાર પંદર શોધીએ તો ધારો કે આ છે તો આ એનું પ્રથમ પદ થયું કહેવાય મતલબ કે આ જે સમાંતર શ્રેણી છે એનું પ્રથમ પદ છે સાત બરાબર અને તફાવત જોઈએ તો બાર માઇનસ સાત કરી નાખો તો બાર માઇનસ સાત કેટલા થાય બેટા પાંચ થાય તો આનો તફાવત જે છે પાંચ છે મતલબ કે આ જે સમાંતર છે બેટા તો પ્રથમ પદ છે માઇનસ પાંચ બરોબર તફાવત જોવો હોય તો શું કરવાનું આ માઇનસ આ એટલે માઇનસ ત્રણ માઇનસ માઇનસ પાંચ આવું લખાય તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે કે માઇનસ ત્રણ

તો પ્રથમ પદ છે પંદર અને તફાવત કેટલો છે બેટા તમારે તફાવત ચેક કરવો હોય તો વીસ માઇનસ પંદર કરો વીસ માઇનસ પંદર એટલે કે પાંચ થશે પાંચમા નંબરની તમે સમાંતર શ્રેણી ચેક કરશો બેટા તો પાંચમા નંબરની સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ છે સાત તો આપણે અહીંયા એ બરાબર બેટા સાત લખીશું દીકરા બરોબર અને તફાવત કેટલો થશે તો અગિયાર માઇનસ સાત અગિયાર માઇનસ સાત થાય ચાર તફાવત જે છે એ છે તો અહીંયા આગળ આપણે જે શીખ્યા શીખ્યા શું કે જ્યારે આપણને સમાંતર શ્રેણી આપેલી હોય તો સમાંતર શ્રેણી ઉપરથી પ્રથમ પદ અને તફાવત કેવી રીતે શોધવો પ્રથમ પદ અને તફાવત કેવી રીતે શોધવો એ મેં આખી વસ્તુ તમને અહીંયા આગળ બતાવી ક્લિયર છે હવે એનાથી રિવર્સ પણ તમને આપી શકે એટલે કે તમને પ્રથમ પદ આપેલું હોય અને તફાવત આપેલું હોય અને એના ઉપરથી સમાંતર શ્રેણી શોધવાનું કે તો તમે જુઓ ધારો કે અહીંયા તમને કીધું છે કે કોઈ અહીંયા લખું છું કે એક સમાંતર શ્રેણી છે જેનો પ્રથમ પદ છે ત્રણ અને તફાવત છે એક એવી સમાંતર શ્રેણી શોધો ધારો કે બીજું આપણને બેટા એવું આપેલું છે કે કોઈક સમાંતર શ્રેણી છે એનો પ્રથમ પદ છે માઇનસ પાંચ તફાવત છે માઇનસ ટુ તફાવત માઇનસ ટુ છે તો તમે એની સમાંતર શ્રેણી જે છે એ શોધો રાઈટ ત્રીજું તમે જોઈએ બેટા એવું કીધું હોય કે બેટા પ્રથમ પદ છે અગિયાર તફાવત છે માઇનસ એક એવી સમાંતર શ્રેણી શોધો હવે તમે ચોથા નંબર તમને એવું કીધું હોય કે બેટા પ્રથમ પદ છે જીરો અને તફાવત છે પાંચ એવી કોઈ સમાંતર શ્રેણી શોધો રાઈટ અહીંયા પાંચમા નંબરનો આપણે જોઈએ કે પ્રથમ પદ છે બેટા ઓગણીસ અને તફાવત છે માઇનસ ત્રણ તો એવી સમાંતર શ્રેણી શોધો તો અહીંયા આગળ શું કર્યું આપણે આગળના એક્ઝામ્પલમાં બેટા શું કર્યું હતું આગળના એક્ઝામ્પલ અંદર આપણે તમે જોશો તો આપણે સમાંતર શ્રેણી આપેલી હતી અને સમાંતર શ્રેણી ઉપરથી આપણે એનો પ્રથમ પદ અને તફાવત શોધ્યું હવે એનાથી ઊંધું પણ બેટા આપણને આપી શકે ઊંધાની અંદર એવું કીધું હોય કે આપણને પ્રથમ પદ આપેલું હોય અને તફાવત આપેલું હોય એની ઉપરથી તમે લોકો સમાંતર શ્રેણી શોધો એવું તમને કહે તો સિમ્પલ છે બેટા તમે કરી શકો છો કે નહીં જુઓ પ્રથમ પદ ત્રણ છે તફાવત એક છે તફાવત જે એક હોય ને એમાં ઉમેરતા જવાનું મતલબ કે ત્રણ માં એક ઉમેરો તો ચાર જો ચાર માઇનસ ત્રણ એક થાય કે ન થાય જે તફાવત હોય ને એ પ્રથમ પદમાં ઉમેરતા જવાનું સિમ્પલ જયારે તમારે સમાંતર શ્રેણી શોધવી હોય તો પ્રથમ પ્રથમ પદની અંદર તમારે શું કરવાનું પ્રથમ પદની અંદર તફાવતને ઉમેરતા જવાનું તો ત્રણ પ્લસ એક ચાર ચાર પ્લસ એક પાંચ પાંચ પ્લસ એક છ છ પ્લસ એક સાત ડોટ ઢોટ ઢોટ ડોટ ડોટ બરાબર કેટલા પદ સુધી જવાનું આને કહેવાય પ્રથમ પદ આને કહેવાય બીજું પદ આને કહેવાય ત્રીજું પદ આને કહેવાય ચોથું પદ આને કહેવાય પાંચમું પદ કેટલા પદ સુધી જવાનું જો તમને એવું કીધું હોય કે ચાર પદો સુધી શોધો કે પાંચ પદ સુધી શોધો તો જે તમે દાખલામાં કીધું હોય એટલા પદો સુધી તમારે જવાનું જો દાખલામાં એવું ના કીધું હોય કેટલા પદો સુધી જાઓ તમે ચાર પદ પાંચ પદ ત્રણ પદ સુધી તમે લોકો જઈ શકો છો પણ ઓછામાં ઓછા ત્રણ પદ સુધી જવાનું ઓકે હવે તમે જો આ બીજી સમાંતર શ્રેણી છે જેનું પ્રથમ પદ છે માઇનસ પાંચ બરાબર છે માઇનસ પાંચ છે હવે પ્રથમ પદ માઇનસ પાંચ છે હવે તફાવત માઇનસ બે છે તો જે પ્રથમ પદ તફાવત ઉમેરવાનું મેં શું કીધું હતું પ્રથમ પદ ની અંદર તમારે તફાવત ને ઉમેરતા જવાનું તો પ્રથમ પદ માઇનસ પાંચ છે તો માઇનસ પાંચ પ્લસ માઇનસ ટુ કેટલા થાય માઇનસ માઇનસ સાત માઇનસ માઇનસ પાંચ તફાવત શું થાય તફાવત જે છે બીજું પદ માઇનસ પહેલું પદ છે તો બીજું પદ માઇનસ સાત આવ્યું ઉમેર્યું ત્યારે તમારે બંને રીતે ચેક કરી લેવાનું બંને રીતે તો માઇનસ સાત માઇનસ માઇનસ પાંચ તો માઇનસ સાત પ્લસ પાંચ થાય

પછી સાત પછી છ પછી પાંચ પછી ચાર આવી રીતે ચાલ્યા કરશે બરોબર છે બેટા તમને સિમ્પલ છે આવડી જાય બહુ પોપલું છે હવે તમે જો આની અંદર પ્રથમ પદ શું છે બેટા પ્રથમ પદ જીરો છે તફાવત પાંચ છે તો જીરો માં પાંચ ઉમેરો તો શું થાય પાંચ તો પાંચ પછી દસ દસ માં પાંચ ઉમેરો પંદર પંદર માં પાંચ ઉમેરો વીસ તો આ રીતે તમારી સમાંતર શ્રેણી ચાલ્યા કરે બરોબર છે એના પછી આપણે વાત કરીએ તો પ્રથમ પદ ઓગણીસ છે તો પેલા ઓગણીસ મૂકી દઉં અને તફાવત માઇનસ ત્રણ છે સાત ચાર આવી રીતે ચાલે કરશે તો જુઓ આપણને પ્રથમ પદ બેટા આપેલો હતો અને આપણને તફાવત આપેલો હતો તો પ્રથમ પદ અને તફાવત ઉપરથી પણ આપણે લોકો સમાંતર શ્રેણી શોધી શકીએ છીએ આગળ જે આપણે દાખલા ગણ્યા એની અંદર આપણને સમાંતર શ્રેણી આપેલી હતી આપણને સમાંતર શ્રેણી આપેલી હતી અને સમાંતર શ્રેણી ઉપરથી આપણે પ્રથમ પદ અને તફાવત શોધ્યો તો આઈ હોપ સો કે તમે લોકોને હવે ક્લિયર થયું હશે કે હું તમને એકચ્યુઅલીમાં શું કહેવા માંગી રહ્યો છું તો આ કન્સેપ્ટ તમારા ક્લિયર થઈ ગયા હોય તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઉદાહરણ જોઈશું અને સ્વાધ્યાય જોઈશું જેના કારણે તમને લોકોને ખબર પડશે એકચ્યુઅલીમાં કે એનસીઆરટીમાં જે સ્વાધ્યાય આપેલો છે એનસીઆરટીમાં જે ઉદાહરણ આપેલા છે એ આપણે સોલ્વ કરી શકશું કે નહીં બરોબર અહીંયા સુધી તમે લોકો કરી હોય તમે લોકો આરામથી સોલ્વ કરી શકશો તો હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી બબાય